जे नवा विस्तारोमां अमे फैरा लोकोनी एटली बधी पीड़ा छे जे प्राथमिक सुविधा छे रोड रस्ता लाइट गटर पाणी आ स्थानिक प्रश्नों छे खरेखर आ सामान्य चूंटणी छे स्थानिक उम्मेदवारोनी चूंटणी छे એમાં સ્થાનિક પ્રશ્નો હોય દેશ લેવલના કે રાજ્ય લેવલના કોઈ પ્રશ્ન જ હોતા નથી તો આપણે પહેલાં લોકોની પીડા જોવી જોઈએ કે લોકોના પ્રશ્ન શું છે અને અમે તો સ્થાનિક છીએ આ વિસ્તારમાં જે જૂનામાં અમે જે છેલ્લા 10 વર્ષથી કામ કર્યા છે અને અમે કામના આધારે લોકો પાસે મત લેવા આવ્યા છીએ અને લોકો અમને આવકારે છે લોકોનો વિશ્વાસ બમણું થયું છે કારણ કે લોકોને ખબર છે કે દરરોજ પ્રજાની વચ્ચે આવીને પ્રજાના સુખા કરીના કામ માટે અમે ફોલોઅપ લઈ છીએ અને આ લોકો માત્ર જેમ વરસાદી મોસમ હોય વરસાદી મોસમમાં જે મેંઢક બહાર આવતા હોય એવી રીતે આ લોકોનું આખું મોસમ પ્રમાણે કામ કરવાનું જે 5 વર્ષમાં એક વાર પ્રજા વચ્ચે જાવું પ્રજાને જૂઠાણ બોલી અને પ્રજાને ગેરમાર્ગે દોરી અને મત લઈ જવું અને અમે ખુદ ભગવાન રામને માનનારા છીએ અમે ભગવાન રામના વંશજીઓ છીએ તો અમે પણ એમ કહીએ છીએ કે ધર્મ જ્યાં રાજકારણ હોય ત્યાં ધર્મની વાત ન ફેલાવો તમે માત્ર ને માત્ર પ્રજાની જરૂરિયાત શું છે પ્રજાના કામ શું છે રોડ રસ્તા ગટર લાઇટ એ સામાન્ય ચૂંટણીમાં એની ચર્ચા કરો કે તમે શું કર્યું ને અમે શું કરો આવો હરીફાઈમાં પછી પ્રજાની વચ્ચે જાઓ ડેલીએ ડેલીએ તમે જાઓ તમે તો મીડિયાવાળા છો ગમે ત્યાંથી ખૂણા ખાંચામાંથી અમારી ભૂલો પકડી આગો છો તો તમે આ વિસ્તારમાં ફરો એક પણ ડેલીમાં એમ નહીં કે આ લોકો નહોતા આવતા આ લોકો કામ નહોતા કરતા લોકો હાથ પાડે ને એનું કામ થતું હતું એ પ્રકારનું અમારું માનસ છે ને જ્યાં પ્રજા છે એ પ્રજાના અમે એની સાથે રહી અને પ્રજાના કામ કરીએ છીએ માત્ર વાતું નથી કરતા દરરોજ કયો ને નગરસેવક છે કે વિસ્તારમાં જઈને એની નગરની ચિંતા કરે જ્યારે રામ રાજ્ય હતું ત્યારે આ કામ થતું અમે રામ રાજ્ય જેવું કામ કરી છીએ પહેલી વાત તો તમે જુઓ કે આ વોર્ડ નંબર 3ને દર 5 વર્ષે આમાં વિસ્તાર વધારો કરી દે છે અને કોંગ્રેસમાં બેઠેલો દરેક ઉમેદવાર 108ની બરાબર જ છે એમાં ક્યાંય કમી નથી અને બીજું તમને કહું એમાં અમારા ઉપર જે શહીદી દીધી છે એ બધાના આશીર્વાદ છે બીજું તમે હિસાબ કરો જુઓ કે રાજકોટમાં જે ટિકિટની વેચણીથી લઈને ઉમેદવારોનું સિલેક્શનથી લઈને ઉમેદવારોનું જ્યારે મેન્ડેટોમાં આ લોકોએ પરેશાની કરી એ આપ મીડિયાવાળા સૌ જાણો છો કે એ લોકોની કેટલી હિટલરશાહી હતી એની વચ્ચે કામ કરવું અને ચૂંટાઈને આવવું અને વિપક્ષમાં બેસીને પ્રજાના કામ કરવા પણ હવે તો સરકાર આવે છે સાહેબ તમે હિસાબ તો કરો લોકોને ઈમેમાં દીધા છે લોકોને પાણીની સુવિધા નથી દીધી 20 મિનિટ પાણી પૂરા પ્રેશરથી નથી આપતા અમારા વિસ્તાર વોર્ડ નંબર 3માં જુઓ તમામમાં ડીએ પાઇપલાઇન બિછાવી દીધી છે અમુક વિસ્તારો જે નવા ભેડા છે આવનારા દિવસોમાં એમાંય કાંઈ બાકી નહીં રાખી લોકોની જે ઈચ્છા છે સંપૂર્ણ પૂરી કરશું 25 વર્ષમાં અહીંયા જે કામ નથી કર્યું ગ્રામીણ વિસ્તારમાં એ વિસ્તાર હવે અમારામાં જે ભેડા છે એ વિસ્તારને પણ સંતોષકારક જવાબ ને સંતોષકારક કામ દેશું એવી ખાતરી આપી છે લોકોને આ એક તક કોંગ્રેસને દેવી જોઈએ અને એ કોંગ્રેસને જેમ રાજસ્થાનની ઇલેક્શન આપ જુઓ દર 5 વર્ષે કે લોકો જોવે છે કે જેને કામ કર્યું છે એમ 45 વર્ષથી એક ચકલી શાસન ચલાવે છે લોકોને ઉપર હિટલર સાઈડ ઠોકીને બેઠા છે મન ફાવે એવી રીતે તમે જુઓ અત્યારે આ તેલના ભાવ જુઓ કઠોળના ભાવ જુઓ અને કોઈ તંત્ર ઉપર પકડ નથી રાજકોટ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારની ગંગોત્રી છે દરેક એજન્સીઓમાં ભ્રષ્ટાચાર ભરપૂર થાય છે અધિકારીઓ ઉપર આ લોકોની પકડ નથી ભાજપના આગેવાનો અને સત્તાધારીઓ અધિકારીઓ પર પકડ ગુમાવી બેઠા છે પ્રજા પણ જાણે છે પ્રજાનો વિકલ્પ એક જ છે જૂનું એ હોનું કોંગ્રેસ જ વિકલ્પ છે અને કોંગ્રેસ આ ફેર ખરી ઉતરશે